વિવિધ પ્રકારના લોડ, ડાયવર્સિટી ફેક્ટર અને અન્ય ફેક્ટર. તો આપણે જોયું કે પાવર સ્ટેશન ઉપર જે લોડ જોડવામાં આવે છે તે વિવિધ પ્રકારના હોય છે. હવે દરેક લોડને ની કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ હોય છે, એટલે આપણે જોઈશું કે લોડ અને તેની કેરેક્ટરિસ્ટિક્સ. તો પહેલું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ લોડ. સો આ પ્રકારનો જે લોડ છે ઇન્ડસ્ટ્રીમાં, તે લોડ સવારના 8 થી 12 વાગ્યા સુધી અને બપોરે 1 થી 5 વાગ્યા સુધીનો હોય છે. હવે 12 થી 1ના સમયગાળા દરમિયાન રિસેસ હોવાથી લોડની અંદર ઘટાડો થાય છે. હવે આ જે સિસ્ટમ છે કે આ જે પેટર્ન છે તે જનરલ શિફ્ટ માટેની છે. હવે 2 અથવા 3 શિફ્ટ હોય ત્યાં તે પ્રમાણે બીજા કલાકોના ગાળા દરમિયાન લોડ હોય છે, પરંતુ જનરલ શિફ્ટની કમ્પેરિઝનમાં ઓછો હોય છે. બીજું જોઈએ કોમર્શિયલ લોડ. સો આ લોડ દિવસ દરમિયાન આ લોડ અમુક પ્રમાણમાં જ હોય છે. સાંજે 6 વાગે વધે છે અને લગભગ 9 વાગ્યા સુધી આ લોડ 9 વાગે થોડો ઓછો થાય છે. 9 થી 12 વાગ્યા સુધી અમુક જ પ્રમાણમાં લોડ રહે છે અને પછી ઘટે છે. ત્રીજું ડોમેસ્ટિક લોડ. સો આ લોડ મોટે ભાગે સાંજના 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી હોય છે. સવારમાં અમુક પ્રમાણમાં લોડ હશે, જેમ કે આપણે ઘરની અંદર ગીઝર, વોશિંગ મશીન વગેરે ચલાવીએ છીએ. હવે દિવસ દરમિયાન ફેન વગેરે ચાલુ રહેવાને કારણે થોડા પ્રમાણમાં આ લોડ રહે છે. ચોથું સિનેમા લોડ. તો સિનેમાનો લોડ બપોરના 12 વાગ્યાથી સાંજે 12 વાગ્યા સુધીનો હોય છે. પાંચમું વોટર સપ્લાય. તો જોઈશું કે વોટર સપ્લાયનો લોડ આપણે પાણીને ચડાવવાના સમયે અનુલક્ષીને હોય છે. મોટે ભાગે સવારના 6 થી 8 સુધી અને બપોરના તથા સાંજના 4 થી 7 સુધીનો હોઈ શકે છે. સ્ટ્રીટ લાઇટ લોડ. આ પ્રકારનો લોડ સાંજે 7 વાગ્યાથી બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધીનો હોય છે અને આ પ્રકારનો લોડ સિઝન પ્રમાણે બદલાય છે. 7 ટ્રેક્શન લોડ. સો સર્બ અર્બન ટ્રેન માટેનો લોડ સવારના 4 થી 7 સુધી ઓછા પ્રમાણમાં હોય છે, 7 થી 12 વાગ્યા સુધીમાં ઘણો હોય છે, ત્યારબાદ 12 થી સાંજના 4 વાગ્યા સુધી એ ઘટે છે, વળી સાંજે 4 થી 10ના ગાળામાં આ લોડમાં ફરીથી વધારો થાય છે, 10 થી 12ની અંદર ઘટે છે અને રાત્રિના 12 થી સવારના 4 સુધી નહિવત એટલે કે ઘણો ઓછો હોય છે. હવે મેટ્રોપોલિટીન લોડ. તો આ પ્રકારના લોડની અંદર ઓફિસ, બેંક, હોસ્પિટલ, સ્કૂલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આ પ્રકારનો લોડ સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે. 9મું એગ્રીકલ્ચર લોડ. તો જ્યાં સિંચાઈની ફેસિલિટી ઓછી હોય ત્યાં આ પ્રકારનો લોડ હોય છે અને આ લોડ સિઝન પ્રમાણે બદલાતો રહે છે, એટલે આપણે કહી શકાય કે એ નિયમિત પ્રકારનો નથી. હવે આપણે જોઈએ ડેફિનેશન કનેક્ટેડ લોડ. સો આ ડેફિનેશન ઘણી અગત્યની છે. આપણે કીધું કે સપ્લાય સિસ્ટમ સાથે જોડવામાં આવેલ ઇલેક્ટ્રિક બધા જ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના કન્ટિન્યુઅસ રેટિંગના સરવાળાને કનેક્ટેડ લોડ કહે છે. એટલે આપણે લોડ ચાલુ કરીએ કે ન કરીએ, પણ જો જેટલો લોડ આપણા જેટલા ઇક્વિપમેન્ટ છે એ સપ્લાય સિસ્ટમ સાથે જોડેલા હોય તો એના રેટિંગના કન્ટિન્યુઅસ રેટિંગના સરવાળાને આપણે શું કહેવામાં આવશે? કનેક્ટેડ લોડ. આ ખાસ અગત્યનું છે. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક કન્ઝ્યુમરના ઘરમાં 100 વોટના 4 ફેન છે, 40 વોટના 6 ફેન ટ્યુબલાઇટ છે અને 1500 વોટનું એક હીટર છે. આપણે ચાલુ કરીએ કે ન કરીએ, પણ જે કનેક્ટેડ લોડ છે પાવર સ્ટેશનનો તો કેટલો થશે? 100 એટલે 100 × 4 +40 × 6 + 1500 એટલે ટોટલ કનેક્ટેડ લોડ થશે 2140 વોટ, એટલે કે 2.14 કિલો વોટ. ડિમાન્ડ ફેક્ટર. તો ડિમાન્ડ ફેક્ટર જોઈએ કે કન્ઝ્યુમર દ્વારા સપ્લાય સાથે જોડવામાં આવેલ બધા ઇક્વિપમેન્ટને એક સાથે વાપરવામાં આવતા નથી. મેં તમને આગળ પણ કીધું
જોડેલા છે સપ્લાય સિસ્ટમ સાથે, કનેક્ટેડ છે, પણ બધા એકી સાથે ચાલુ કરવામાં આવતા નથી. તેથી તેની જે મેક્સિમમ ડિમાન્ડ છે તે હંમેશા કનેક્ટેડ લોડ જેટલી થતી નથી, અને આ જે ડિમાન્ડ છે, મેક્સિમમ ડિમાન્ડ છે, તે કનેક્ટેડ લોડ કરતાં ઓછી જ હોય છે. એટલે આ ડિમાન્ડને ડિમાન્ડ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે. એટલે ડિમાન્ડ ફેક્ટર એટલે મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડના ગુણોત્તરને ડિમાન્ડ ફેક્ટર કહેવામાં આવે છે. હવે જોઈએ કે ડિમાન્ડ ફેક્ટર, આપણે કીધું તેમ ડિમાન્ડ ફેક્ટરની જે વેલ્યુ છે તે હંમેશા યુનિટી કરતાં ઓછી જ હોય છે, અને ડિમાન્ડ ફેક્ટરની વેલ્યુ 0.5 થી 0.8 વચ્ચે હોય છે. હવે જોઈએ કનેક્ટેડ લોડ ફેક્ટર. તો આ ફેક્ટર રિસીવિંગ ઇક્વિપમેન્ટને જ લાગે છે. એટલે કનેક્ટેડ લોડ ફેક્ટર એ એવરેજ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડનો ગુણોત્તર છે. એટલે આપણે એવરેજ ડિમાન્ડને આપણે આ રીતે લખી શકાય, એવરેજ ડિમાન્ડ ડિવાઈડેડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઇન્ટુ મેક્સિમમ ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ આપણે લખી શકાય. એટલે મેક્સિમમ ડિમાન્ડ કેન્સલ થશે. એટલે આપણે એવરેજ ડિમાન્ડ અને મેક્સિમમ ડિમાન્ડને શું કહેવામાં આવે છે? લોડ ફેક્ટર. મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડને શું કહેવામાં આવે છે? ડિમાન્ડ ફેક્ટર. એટલે આપણે કનેક્ટેડ લોડને પણ લખી શકાય કે એ લોડ ફેક્ટર અને ડિમાન્ડ ફેક્ટરનો ગુણાકાર છે. હવે ડાયવર્સિટી ફેક્ટર. તો કોઈ એક ગ્રુપના બધા જ કન્ઝ્યુમરની એકી સાથેની ડિમાન્ડ તેની વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડના સરવાળા જેટલી થતી નથી, પરંતુ તેના કરતાં ઓલવેઝ ઓછી જ થાય છે. કેમ કે બધા કન્ઝ્યુમરની ટેવો, જરૂરિયાતો વગેરે અલગ અલગ હોય છે. એટલે કે દરેકની ડિમાન્ડમાં ડાયવર્સિટી હોય છે. ડાયવર્સિટી ફેક્ટર આ તફાવતને ઇન્ડિકેટ કરે છે અથવા બતાવે છે. એટલે ડાયવર્સિટી ફેક્ટર એટલે એ વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો અને એકી સાથે મેક્સિમમ ડિમાન્ડનો ગુણોત્તર છે, અને ગ્રુપ ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. હવે ડાયવર્સિટી ફેક્ટર એ કન્ઝ્યુમર અને ફીડર વચ્ચે, તેમજ ફીડર અને ટ્રાન્સફોર્મર વચ્ચે, અથવા ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશન વચ્ચે, અને સબસ્ટેશન અને પાવર સ્ટેશન વચ્ચે પણ હોય છે. ડાયવર્સિટી ફેક્ટર હંમેશા એક કરતાં વધારે જ હોય છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક ફીડર પરથી 8 કન્ઝ્યુમરને 2000 વોટ 1500 વોટ 3500 વોટ 800 વોટ 1200 વોટ 1400 અને 2600 વોટની ડિમાન્ડ છે, અને તેની સાઇમલ્ટેનિયસલી મેક્સિમમ ડિમાન્ડ 9000 વોટ છે. તો કન્ઝ્યુમર અને ફીડર વચ્ચેનો ડાયવર્સિટી ફેક્ટર શોધીએ. તો આપણે ડાયવર્સિટી ફેક્ટર એટલે કીધું કે વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો ભાગ્યા એકી સાથે સાઇમલ્ટેનિયસ એકી સાથે મેક્સિમમ ડિમાન્ડ. તો આપણે એની અંદર કિંમત મૂકશું 2000 + 1000 + 1500 + 3500 + 800 + 1200 + 2600 + 2600 અને આખા સરવાળા ડિવાઈડ બાય 2 થશે 9000. એટલે આપણો ડાયવર્સિટી ફેક્ટર થશે 1.55. હવે જોઈએ કોઇન્સિડન્સ ફેક્ટર. તો કન્ઝ્યુમરના કોઈ એક ગ્રુપની મેક્સિમમ ડિમાન્ડ અને દરેક વ્યક્તિની મેક્સિમમ ડિમાન્ડના સરવાળાને અને ગુણોત્તરને કોઇન્સિડન્સ ફેક્ટર કહેવામાં આવે છે. હવે કોઇન્સિડન્સ ફેક્ટર એ ગ્રુપ ડાયવર્સિટીનું વ્યસ્ત પણ છે. એટલે આપણે કોઇન્સિડન્સ ફેક્ટરને ગ્રુપ ડાયવર્સિટી ફેક્ટરના વ્યસ્ત પ્રમાણમાં લખી શકાય. નેક્સ્ટ, લોડ ડાયવર્સિટી. તો બે અથવા બે કરતા વધારે એટલે કે ગ્રુપના લોડના વ્યક્તિગત મેક્સિમમ લોડનો સરવાળો અને કમ્બાઈન્ડ મેક્સિમમ લોડના તફાવતને ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. એટલે આપણે લખી શકાય કે લોડ ડાયવર્સિટી ફેક્ટર એટલે વ્યક્તિગત મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો માઇનસ કમ્બાઈન્ડ મેક્સિમમ ડિમાન્ડ. ચાલો આપણે એને એક એક્ઝામ્પલ લઈએ કે 4 કન્ઝ્યુમરનો મેક્સિમમ ડિમાન્ડ છે 1200 વોટ, 1800 વોટ, 2000 વોટ અને 600 વોટ, અને એકી સાથેની મેક્સિમમ ડિમાન્ડ છે 4500 વોટ. તો લોડ ડાયવર્સિટી કેટલું થશે? ઇન્ડિવિઝ્યુઅલ મેક્સિમમનો સરવાળો એટલે કે 1200 + 1800 + 2000 + 600 એટલે 5600 થશે.
माइनस एकी साथे नी मैक्सिमम डिमांड कितनी छे 4500 तो आपणो लोड डाइवर्सिटी फेक्टर केटलो थशे 1100 नेक्स्ट लॉस फेक्टर तो चोक्कस समयगाळा दरम्यान कोई पर्टिक्युलर पीरियड दरम्यान एवरेज लोड पावर लॉस अने पीक लोड पावर लॉस ना गुणोत्तर ने लॉस फेक्टर कहेवामां आवे छे एटले लॉस फेक्टर लॉस फेक्टर इज इक्वल टू शू लखाशे एवरेज पावर लॉस भाग्या पीक लोड नो पावर लॉस बराबर हवे आ प्रकारनो जे फेक्टर छे તે કોપર લોસ માટે લાગુ પાડી શકાય છે એટલે કે આયર્ન લોસ માટે આ પ્રકારનો ફેક્ટર લાગુ પાડી શકાતો નથી ધારો કે પીક લોડ એક ફીડર ઉપર પીક લોડનો પાવર લોસ 50 કિલોવોટ છે અને વર્ષનો લોસ ફેક્ટર 20% છે તો એવરેજ પાવર લોસ કેટલો થશે તો પીક પાવર લોસ ગુણ્યા લોસ પાવર ફેક્ટર એટલે 50 ઇન્ટુ લોસ ફેક્ટર એટલે 20% 20 ડિવાઇડ બાય 100 ધેટ મીન્સ 10 કિલોવોટ અને વર્ષનો પાવર લોસ ગણીએ તો આનો કેટલો થાય છે 10 કિલોવોટ ઇન્ટુ 365 એટલે 3650 કિલોવોટ થાય છે હવે જોઈએ અમુક અન્ય જે આપણી ડેફિનેશન છે તો ફર્સ્ટ ફર્મ પાવર એટલે કે એવો પાવર કે જે હંમેશા અવેલેબલ પ્રાપ્ય જ હોય છે બીજું સ્પિનિંગ રિઝર્વ એટલે કે જનરેટિંગ કેપેસિટી જે બસ બાર સાથે જોડેલી છે અને લોડ લેવા માટે તૈયાર છે હોટ રિઝર્વ એટલે કે રિઝર્વ જનરેટિંગ કેપેસિટી જે ઓપરેશનમાં છે પરંતુ સર્વિસમાં નથી કોલ્ડ રિઝર્વ એટલે કે જે રિઝર્વ જનરેટિંગ કેપેસિટી છે તે સર્વિસ માટે પ્રાપ્ય છે પણ પરંતુ ઓપરેશનમાં નથી અને રિઝર્વ માર્જિન એટલે કે રેટેડ કેપેસિટી અને જનરેટર પરના ખરેખર લોડિંગ વચ્ચેનો તફાવત છે